नमो परिकल्पाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणं ऐसो पंच नमो कारो सर्वपापनाशनं मंगलाणं च सौवचे पड़वं होवै मंगलं अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवरयात्मज श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। आज कृपाळु देवना वचनामृतनो स्वाध्याय। आज अपने पत्रांक 537 लईए छीए। मुंबई कार्तक सूद सातम शनिवार संवत 1951। श्री सत्पुरुषो ने नमस्कार। कृपाळुदेव लखे छे के श्री स्तंभ तीर्थवासी मुमुक्षुजनों प्रत्ये श्री मोहमयी भूमि थी ना आत्मस्मृति पूर्वक यथा योग्य प्राप्त थाय विशेष विनंती के मुमुक्षु अंबालाल नो लखेल पत्र एक आजे प्राप्त थयुं छे। कृष्णदास ने चित्तनी व्यग्रता जोईने तमारा सौना मन में खेद रहे छे तेम बनवू स्वाभाविक छे। जो बने तो योग वासिष्ठ ग्रंथ त्रीजा प्रकरण थी તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો। દિવસના ભાગમાં તેવો વધારે વખત અવકાશ લેવાનું બને તેટલો લક્ષ રાખવો યોગ્ય છે। સત્સંગને માટે જેટલો સમય વધારે આપી શકાય સતનો સંગ કરવાનો છે। પોતાનું સ્વરૂપ છે તે સત છે અને એવા પોતાના સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે એવાનો સંગ થાય અથવા તો એવું સ્વરૂપ જેમાં આચાર્ય ભગવાને નિરૂપ્યું છે એવા શાસ્ત્ર એ પણ સત્સંગ છે। તો સત્સંગ વિશે વધારે સમય માટે કૃપાળુ દેવે વાત કરી છે જેથી કરીને ચિત્તની વ્યગ્રતા કૃષ્ણદાસને ખાસ કરીને ચિત્તની વ્યગ્રતા થઈ છે એમનું ચિત્ત શાંત રહે છે તો એ માટેનો ઉપાય સૂચવ્યો છે અને સાથે યોગ વાસિષ્ઠના ગ્રંથમાંથી ત્રીજા પ્રકરણથી શરૂ કરીને વાંચવાની અથવા એમને સંભળાવવાની ભલામણ પણ કરી છે। આગળ લખે છે કે સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિશે વિચારીશ। એટલે કે કૃપાળુદેવનો સમાગમ બધા મુમુક્ષુ ઈચ્છતા હતા। કૃપાળુદેવ લખે છે કે માગસર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો યોગ થવો સંભવ છે। કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે। ચિત્તમાંથી વિક્ષેપની વિક્ષેપ એટલે કે પોતાની વચમાં કંઈક અડચણ આવી જવી કંઈક ધર્મ સાધનાની અંદર એવા સંયોગો બીજા કંઈક આવી જાય જેથી કરીને એક સરખી સાધના ન થઈ શકે એ પ્રકારના વિક્ષેપની વાત છે। ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે। કોઈ પણ જીવને જ્યાં સુધી વિક્ષેપ પડશે તો એ નહીં થાય અડધું રહી જશે તો
એવા જ્યાં સુધી વિકલ્પો હોય ત્યાં સુધી એ નકામા વિકલ્પોમાં રહીને એ પોતાની સાધના બરાબર કરી શકતો નથી. એટલે મનમાં અંતરમાં એવો તો વિકલ્પ ઉઠવો જ ના જોઈએ કે આ પૂરું થશે કે નહીં થાય, અથવા તો આ વચમાંથી અધૂરું રહી જશે, કોઈ કારણે વિક્ષેપ પડશે, કોઈ અડચણ આવી પડશે, એવો વિચાર કરવો ના જોઈએ. અને શરૂઆત કરવામાં આવે કોઈ પણ કાર્યની, જે ધર્મમાં શરૂઆત કરવામાં આવે, તો શાંત ચિત્તથી કરવી, એમાં અતિ ઉત્સાહિત થઈ અને શરૂઆત કરી અને પછી બે દિવસ પછી બધું બંધ કરી દેવામાં આવે, એવું તો ક્યારેય થવું ના જોઈએ. ગુજરાતીઓ માટે એક કહેવત છે કે ગુજરાતીઓ આરંભે સુરા, પણ પછી આરંભ જેટલો ઉત્સાહપૂર્વક કરો છો એટલો જ ઉત્સાહ જો એ કાર્ય પૂરું થાય ત્યાં સુધી રહે તો બરાબર કહેવાય. એટલે ધીરજપૂર્વક જે પણ ધર્મના કાર્યોના આયોજનો કરવામાં આવ્યા હોય એને ધીરજપૂર્વક કરવા અને પછી એ એક સરખી ગતિથી, એક સરખા ઉત્સાહથી, એક સરખા ગાંભીર્યથી એને વળગી રહેવું, અને એમ કરવા માટે શાંતિની જરૂર છે, ધીરજની પણ જરૂર છે, અને ખોટા વિકલ્પોને છોડી દેવા. શું થશે શું થશે એવા કોઈ વિકલ્પો, વિચારો, ભયના કે આશંકા શંકાના વિકલ્પો કરવાની. ગોપાળદેવે વાત લખે છે કે કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે, કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એટલે વિક્ષેપ પાડનાર બીજો કોણ હોય, કોઈ આવીને વિક્ષેપ પાડે એવી વાત જ બનતી નથી, એ શક્ય જ નથી. કોઈ કોઈને કઈ કરાવી દેતો નથી, એટલે કોઈ કોઈને નુકસાન પણ કરતો નથી, કોઈ કોઈના કાર્યને અટકાવી પણ દેતો નથી. આ વાતનો જેને નિર્ણય છે ને એને કોઈનો ભય લાગતો નથી કે આ મારા કામમાં દખલ કરશે, એવો કોઈ ભય લાગતો નથી. અથવા તો કોઈ એવા સંયોગો આવશે ને જેથી કરીને કામ અધૂરું રહી જશે, અટકી જશે કે પૂરું થશે કે નહીં થાય, આવી બધી કોઈ ભયની વાત નાની ધર્માત્માને તો હોતી જ નથી. કેમ કે પોતે સ્વતંત્ર છે, પોતાના પરિણમન જે થઈ રહ્યા છે તેમાં કોણ એને વિક્ષેપ પાડે, કોઈ વિક્ષેપ પાડી શકતું જ નથી. કર્મના ઉદયો પણ જીવને પોતાની ધર્મ પ્રવૃત્તિ એટલે કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવો છે, એને એ કર્મના ઉદયો પણ કાંઈ નડતા નથી, એ વિક્ષેપરૂપ થતા નથી, તો પછી બીજું તો કોણ થઈ શકે. પોતાને જે કર્મના ઉદય છે એ પણ નથી થતા, તો પછી બીજું તો કોણ થવાનું હતું. એટલે એ ભય મનમાંથી કાઢી નાખવું. ફક્ત એક જ વાત વિચારવા જેવી લખી છે કૃપાળુદેવે કે ભાઈ તને આ બધા ભય લાગે છે એનો અર્થ જ એ છે કે અજ્ઞાન છે. મોટામાં મોટું કાંઈ પણ હોય વિક્ષેપનું કારણ હતું એ અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન ટળ્યું છે એને કોઈ વિક્ષેપ દેખાતો નથી, એને કોઈ ભય લાગતો નથી, એને કોઈ મુશ્કેલી દેખાતી નથી, એને કંઈ એવું લાગતું જ નથી કે પોતાનું આ કાર્ય નહીં થાય. એટલે એ વાત અહીંયા કૃપાળુદેવે બહુ સરસ રીતે મૂકી છે કે કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવી જોઈએ, કેમ કે મુમુક્ષુ જીવને એટલું એટલે કે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, બીજી કોઈ ઈચ્છા પણ ન હોય. વિચારવાન જીવ એટલે કે જે આત્માનો વિચાર કરે છે, સ્વરૂપનો વિચાર કરે છે, એની વાત લીધી છે. જે સાધક છે, સાચા અર્થમાં સાધક છે, એને બીજી ઈચ્છા ન હોય. અનેક પ્રકારની ઈચ્છા અને અનેક પ્રકારના આયોજનોમાં એ વ્યસ્ત રહેશે તો પછી પોતાના સ્વરૂપમાં ક્યારે જશે. કેટલી વખત એક નાનકડા બે ત્રણ ચાર દિવસના પ્રોગ્રામ કરવા માટે થઈ અને જીવો પંદર પંદર દિવસની એની તૈયારીઓ કરતા હોય, વીસ વીસ દિવસની તૈયાર, અને એ પણ કાંઈ એવો કોઈ મોટો પ્રોગ્રામ ન હોય, ક્યાંક જવું છે જઈએ છીએ, બસ એટલી જ વાત હોય. અને એમાં આટલું બધું કેટલો સમય, ને એટલા સમય સુધી એ જ વિચાર, એટલે એમાં એ જ ઈચ્છા,
અને એના જ એની ચર્ચાઓ એટલે કેટલી બધી એમાં પરલા લક્ષે પ્રવૃત્તિ થઈ જાય, જીવનો કેટલો સમય એમાં વેડ થઈ જાય, એને પછી શાંતિ ક્યાંથી હોય, ધ્યાન ક્યાંથી કરે? આ જીવ એવો સ્વીકારતો જ નથી કે જે થાય છે તે થાય છે તો થશે, ભલે ને થતું, જે થવા યોગ્ય હશે એ જ થશે, એના સંબંધી આટલા બધા વિચારો ને આટલું બધું શું? જેના સંબંધી વિચાર કરવાની જરૂર છે એનો તો એ વિચાર કરતો નથી. જ્યાં જવાનું છે, આ દેહ છોડીને જ્યાં જવાનું છે એના સંબંધી ભાઈ વિચાર કરને, એની તૈયારી કરને, એનો કેમ વિચાર નથી આવતો? આખો દિવસ એ જ વિચાર રહેવો જોઈએ કે મારે ક્યાં જવાનું છે, મારે જ્યાં જવાનું છે ત્યાં મને કર્મના સંયોગો પ્રાપ્ત થાય, મારો આ પુરુષાર્થ આગળ આગળ ને આગળ વધતો રહે, અને હું જો અહીંયા કંઈક પુરુષાર્થ અધૂરું રહી ગયો તેને ત્યાં પૂર્ણ કરું, એવા ભાવ સહિત અત્યારે જ એ પુરુષાર્થ ઉપાડે કે ના મારો પુરુષાર્થ પૂર્ણ થશે. અને એટલા માટે અત્યારે એટલી રૂચિ હોય એમાં જ સમય આપતો હોય તો પછી એ જ ભાવ આગળ ચાલે અને પછી એવા સંયોગો પ્રાપ્ત પણ થાય. પણ એ તો બધો વિચાર એને કરવો નથી અને નકામી વસ્તુના વિચારમાં જીવ રોકાઈ રહે છે. એ જ એનું અજ્ઞાન છે. શાસ્ત્રના અભ્યાસ કરે, બધું કરે, પણ શાસ્ત્ર વાંચે એટલી વાર વાત બરાબર છે, પછી પાછું હતો ત્યાંનો ત્યાં, પછી તો બહારની બીજી બધી પ્રવૃત્તિઓમાં એટલો બધું લાગી જાય છે આ જીવ. ઓહો, એ પરમાત્મા બહુ મોટો દોષ છે આ તો. આપની દિવ્ય ધ્વનિમાં આ વાત ઘણી વાર આવી, શાસ્ત્ર દ્વારા પણ આ વાત પ્રાપ્ત થઈ કે જીવને એકમાત્ર પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ હિતકારી નથી, બીજું કાંઈ આશ્રય કરવા લાયક નથી, બીજું કાંઈ ઉપાદેય નથી, બીજું કાંઈ સુખનું કારણ નથી. પણ આ વાત જીવને કેમ બેસતી નથી અને બારમાં કેમ ફાંફા મારે છે? અહીંયા કહે છે કે વિચારવાન જીવને, એટલે બહુ વિચારવાન જીવ છે, અને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં, એટલે એને અજ્ઞાન દૂર કરવા માટેનો જ પ્રયત્ન હોય. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ જ એને ઈચ્છા હોય, એ સિવાય બીજી કોઈ ઈચ્છા હોય નહીં. એ સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. પૂર્વના કર્મના ઉદયને કારણે એને કેટલીક અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, કંઈક સંયોગ એવા મળે કે જેમાં એ ખુશી ખુશી થઈ જાય, કંઈક મળી ગયું હોય, મિલકત સંપત્તિ આ તે એવું કંઈ પણ, તો એને એમ લાગે કે એ બધું નિરર્થક છે, એ કારાગ્રહ સમાન છે, આ સંસાર જ કારાગ્રહ સમાન છે, જેલ જેવો છે, એમાં આટલા બધા રાચી રહેવાની શું જરૂર છે? આ સંપત્તિ ધન અનાયાસે કોઈક લોટરી લાગી જવી કે કંઈક થઈ જવું, અરે ભાઈ એ બધું અહીંનું અહીંયા જ રહેવાનું છે. અને એમાં તો ભોગવવાના ભાવ કરી અને જીવ પાપમાં પડશે, ભોગવવાના ભાવથી એ પાપ કરશે. ભોગવે તો પછી, પણ પહેલા ભોગવવાનો ભાવ કરશે. આટલી સંપત્તિ આ બધી ભોગવી લઈએ ને, કેટલાક લોકો એમ કહેતા હોય છે કે આટલું બધું પૈસા મળ્યા છે તો પછી શુક્રા આમ કરો છો, ભોગવો ને, આવી તો પાછા સલાહ આપતા હોય છે. એમને એમ વિકલ્પ નથી આવતો કે આટલી સંપત્તિ મળી છે અને તમને આ રીતે પુરુષાર્થ ઉપડ્યો છે તો સારા માર્ગે દાનમાં આપજો, એવું ક્યાંય કોઈ કહેતું નથી. ભોગવો એવો એવો વિકલ્પ એમને આવે ને એવી સલાહ પણ આપે. વિચારવાન જીવને એ હોય નહીં. વિચારવાન એટલે સાધક જીવને, જેને આત્માની દ્રષ્ટિ થઈ છે એને એ બધું શોભતું નથી. પૂર્વકર્મના બળે કાંઈ પણ સંયોગ હોય, અને વિપરીત સંયોગો હોય તો પણ, વિપરીત સંયોગો હોય તો શું છે? એ તો કર્મના ઉદયને કારણે છે ને, એ તો પરિણામ છે, એ રિઝલ્ટ છે. પૂર્વે જે ભાવ કર્યા હતા એનું પરિણામ છે, ગયા વર્ષે પરીક્ષા આપી એનું આ પરિણામ છે. આ પરિણામ નબળું આવ્યું હોય તો એ શું છે? આ વર્ષની અંદર એ પરિણામ, એ વખતે નબળું આવ્યું, પણ આ વર્ષની અંદર એ પરિણામ મને કાંઈ મારા આ વર્ષના પરિણામ ઉપર પ્રભાવ પાડવા વાળું નથી. આ વર્ષનો મારો પુરુષાર્થ, આ વર્ષમાં હું એવો અભ્યાસ કરીશ તો મારા પરિણામ સારા આવશે. એટલે એ દ્રષ્ટાંતથી આ ભાવમાં, પૂર્વે જે ભાવમાં જે કર્યું ને જે પરિણામો અત્યારે આવ્યા, એટલે કે જે કર્મના ઉદય આવ્યા,
તો આ ભાવમાં હું એવો પુરુષાર્થ કરીશ કે જેથી કરીને મારા પરિણામ સુધરી જાય. વિપરીત પરિણામો આવ્યા, ન ગમે તેવા પરિણામો આવ્યા, એમ લાગ્યું કે હવે હું ધર્મ નહીં કરી શકું, એટલી બધી પ્રતિકૂળતાઓ પણ આવી, બધું આવ્યું, પણ શું થયું? તેથી કાંઈ ખરેખર એમ મારા પુરુષાર્થમાં ક્યાંય આડા આવે છે? નથી આવતા. એનું લક્ષ્ય જ હું ના કરું તો મને ક્યાંય આડા આવે છે? હું તે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ થઈને બિરાજી એવું, હું પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું ને એમ જ્ઞાન આનંદ સ્વરૂપ થઈને બિરાજી જવું, તો મને કોણ આડું આવે છે? કોઈ આડું આવતું નથી. એ પરમાત્મા આ જ કરવા જેવું છે, એ જ અનંત કાળથી કર્યું નથી. દ્રવ્ય દ્રષ્ટિ કહો તો પણ એ જ છે કે હું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, જીવ દ્રવ્ય, શુદ્ધ આત્મા, એવું દ્રવ્ય, તો એવું દ્રવ્ય છું તો એવા દ્રવ્ય રૂપે પરિણમી જવું, બસ બીજી શું વાત કરવી છે. અહીંયા કહે છે કે વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે એમ જ હોય, ભલે ઉદયો જે આવ્યા હોય તે, પણ એ બધા કારાગૃહ સમાન છે, એટલે કે જેલ સમાન છે. જેમ જેલમાં જીવ મુક્ત રહી શકતો નથી, એમ આ સંસાર જે છે, સંસાર તો એની આસપાસમાં આ પદાર્થો છે, એ સંસાર નથી, પણ એ આસપાસમાં રહેલા પદાર્થો પ્રત્યેની એની જે રૂચિ છે, ગમો અણગમો છે, રતિ અરતિના જે ભાવ, એની આસપાસમાં જે પદાર્થો છે, જીવો છે, જે બધું જે કંઈ છે, એ બધા પ્રત્યે એને રતિ અને અરતિના જે ભાવ છે ને, એ એનો સંસાર છે. એને કારણે એને રાગ દ્વેષના ભાવ થાય છે, એ એનો સંસાર છે. એ એને જેલ સમાન છે, એ કારાગૃહ સમાન છે. એમાંથી એને નીકળવાનું છે, એ જેલ છે. એમાંથી નીકળી અને એને સ્વભાવ ભાવે થવાનું છે. ગોપાળદેવ લખે છે કે સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે. જગતના બધા જીવો દુઃખી થઈ રહ્યા છે અને આર્ત ધ્યાન સેવી રહ્યા છે, અને એક પ્રકારે દુઃખી થઈ રહ્યા છે. જેની પાસે ધન સંપત્તિ છે એ પણ દુઃખી થઈ રહ્યા છે, એને માનસિક અશાંતિ છે. કોઈને શરીરમાં પીડા વગેરેના દુઃખ છે, કોઈકને દરિદ્રતાનું દુઃખ છે, કોઈકને કાંઈક દુઃખ છે. જગતમાં બધા જીવોને કોઈક ને કોઈક પ્રકારે દુઃખ છે. કેમ કે પોતાના સ્વરૂપને જાણી નથી. વર્તમાન પર્યાય અને પૂર્વે કરેલા ભાવને કારણે જે કર્મના ઉદય આવ્યા છે, બસ એને જીવન સમજે છે. સાચું જીવન તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. પરમ પારિણામિક ભાવની વાત કરે શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે, અને ત્યાં પછી ભવ્યત્વની ને અભવ્યત્વની બધી વાત કરે, જીવત્વની પણ વાત કરે, જીવ એમાં પછી 10 પ્રાણની પણ વાત કરે, પણ એ બધું પરમ પારિણામિક ભાવનું જયારે વિવેચન ચાલતું હોય ત્યારે, પણ એમ સમજે નહીં, પોતાની પર ઉતારે નહીં કે પોતાનું જીવન શું છે, પોતાનું જીવત્વ કેવું છે. આ વર્તમાન પર્યાય એ કાંઈ જીવત્વ નથી. આ વર્તમાન પર્યાય પૂર્વે કરેલા કર્મોના ઉદયોને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય અને એવી ધન સંપત્તિ આદિ કંઈ પ્રાપ્ત થાય અથવા ન પ્રાપ્ત થાય, અથવા તો શરીર એવું મળે, નિરોગી મળે કે રોગિષ્ઠ મળે, જે કંઈ મળે, એ બધું એ કાંઈ એનું જીવત્વ નથી. પરમ પારિણામિક ભાવની વાત કરતો તો બધી ભૂલી ગયો. આ વર્તમાન પર્યાયની અંદર જે છે અને એના લક્ષે જે થતા ભાવો, એમાં જે જીવન પૂરું કરે છે ભૂલી જાય છે, એટલે દુઃખી થાય છે. સમસ્ત લોક કેમ દુઃખી છે અને કેમ આર્ત ધ્યાનમાં રહ્યો છે, અથવા તો ભયથી આકુળ છે, એને 7 પ્રકારના ભયો કેમ લાગે છે? કેમ કે એ પર્યાયનું જીવન જીવે છે. જે પર્યાયમાં છે તે વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય, એજન્ટની પર્યાય, જે પર્યાય હોય તે, એ પર્યાયમાં જે પ્રાપ્ત થયું છે એને એ પોતાનું જીવન સમજે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને એ પોતાનું સાચું જીવન છે, એનો જેને ખ્યાલ છે એને કોઈ ભય પણ નથી, આકુળતા નથી, એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કાંઈ થતું નથી. એ તો સંસારમાંથી મુક્ત થઈ ગયો છે, એ સંસારરૂપી જેલમાંથી છૂટો થઈ ગયો છે, છૂટી ગયો છે.
આગળ પણ લખે છે કે રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. કેટલી બધી વાત લખી એક સાથે, કે પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. એમ જ એને વિચારણા હોય કે આ બધું આમ જ છે, એમાં એને કાંઈ બીજો વિચાર હોય જ નહીં, એને છોડી અને એતો સ્વરૂપનો વિચાર કરે. એટલે આગળ લખે છે કે અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે માટે તે કારાગૃહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. શું હોય કે જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે, કોઈક રીતે અંતરાય છે, માટે તે કારાગ્રહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે. આ સંસાર મને શા માટે ભયનું કારણ થાય છે, કેમ કે મને અજ્ઞાન ભાવ છે એટલે. અને અજ્ઞાન ભાવમાં અંતરાય જે છે એ અંતરાય પોતે જ ઉભો કરે છે, કોઈ અંતરાય ઉભો કરાવે છે એમ નથી. જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે એટલે કે કદાચ કેવા જ્ઞાનના ઉઘાડ ઓછા હોય, પરંતુ છતાંય પોતે પોતાનો પુરુષાર્થ, સમ્યક્તનો પુરુષાર્થ તો કરી શકે છે. એને માન્યતાને બદલવાની છે. માન્યતા એને એમ છે કે આ બધું મને દુઃખરૂપ છે, મારી આસપાસમાં બધા એવા છે કે જેને કારણે દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહીં, અમે તો ચિંતામાંથી ઊંચા જ આવતા નથી, આ છોકરાઓને આ બધાને કંટાળી ગયા, અરે આટલા બધા પૈસા આ બધું પ્રાપ્ત થયું છે ભાઈ, જોને ગરીબ માણસને જોઈને, દરિદ્રને જોઈને વિચાર કરે ને, એને કાંઈ નથી પ્રાપ્ત થયું, એને ખાવાના સાસા છે, જરાક જો ને તને આટલું પ્રાપ્ત થયું છે ને તું દુઃખી દુઃખી શુકરા દુઃખી થાય છે. જ્ઞાન પ્રાપ્તિનો વિચાર કર ને ભાઈ, એ જ મોટો અંતરાય છે, એને એને કારણે જ તને આ બધા ભય લાગે છે. અનેક પ્રકારના ભય લાગે, આમ થશે ને તેમ થશે, શું થશે, સાત પ્રકારના ભય કહે ને, આ લોકના ને પરલોકના ને. બળદેવ લખે છે કે માટે એ કારાગ્રહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે, કેમ, કેમ કે જ્ઞાન પ્રાપ્તિ નથી એટલે અંતરાય ઉભો પોતે કર્યો છે, અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી એટલે લોકમાં એમાં ને એમાં વધારે ખૂંપ્યા રહેવા જેવું નથી. લૌકિક પ્રસંગો જે કંઈ હોય તે હોય ભલે રહ્યા, પણ એનામાંથી આપણે તો નીકળી જવું જોઈએ. જે જે પ્રસંગો હોય એ બધા પ્રસંગોમાં આપણે ખૂંપી જઈએ છીએ. કાંઈ પણ નાનો મોટો પ્રસંગ આસપાસમાં હોય, આસપાસમાં નાનો મોટો પ્રસંગ કાંઈ પણ બન્યો હોય, કે ગામમાં બન્યો હોય કે એ સ્ટેટમાં બન્યો હોય, તો એ બધામાં આપણે ખૂંપી જઈએ છીએ. આજુબાજુમાં અથવા તો મિત્રવર્ગમાં કે કાંઈ પણ પ્રસંગો જે કંઈ બનતા આવ્યા છે એ બધા લોકના પ્રસંગો, એના પ્રસંગમાં આપણે રહેવા જેવું નથી એટલે લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, લોકનો સંગ કરવા યોગ્ય નથી. આ લોકમાં રહેલા બધા જે છે એ છે તો છે, મારાથી બધા ભિન્ન છે, અને એના સંગમાં હું નથી. મારી સમીપમાં ભલે રહ્યા છતાંય હું એના સંગમાં નથી. સંગ તો આપણે જેનો ઈચ્છીએ એનો કરી શકીએ છીએ. કોઈ વસ્તુ આપણી સમીપમાં આવે એટલે કાંઈ એનો સંગ કરવો એવું નથી. આપણે મુસાફરી કરતા હોઈએ છીએ, ત્રણ કલાક સુધી પ્લેનમાં બેઠા હોઈએ છીએ, બાજુમાં બેઠો છે કોઈ માણસ, એની સાથે કાંઈ વાત પણ નથી કરતા, તેની સાથે વાત કરીએ એવું કંઈ જરૂરી નથી હોતું. આપણને ન રૂચે તો આપણે કંઈ વાત નથી કરતા, આપણે શાંતિથી કાંઈક સાંભળીએ છીએ, આપણે આત્મસિદ્ધિ સાંભળતા હોઈએ છીએ. આપણે ગુરુદેવનું પ્રવચન કદાચ ન સાંભળતા હોઈએ તો સ્તવન સાંભળતા હોઈએ, કાંઈક એવું કરતા હોઈએ છીએ, પણ કાંઈ પેલાની જોડે એની જોડે ચર્ચા વિચારણામાં ઉતરી નથી જતા, કેમ કે મારું બાજુમાં આવ્યો એટલે મારે એની જોડે બોલવું. એટલો તો વિવેક આપણને હોય છે, ગમે તેની સાથે આપણે કંઈ બોલવા બેસી જઈએ છીએ એમ નથી. બાજુની સીટ ઉપર આવ્યો હોય તો આવ્યો હોય, એટલે સમીપમાં આવે એટલે સંગ એમ નથી. સંગ તો ઈચ્છાપૂર્વક હોય, જેનો સંગ કરવો હોય એનો આપણે કરીએ, આપણે ઈચ્છાપૂર્વક સંગ કરીએ એવો વિવેક આપણને છે, તો ધર્મમાં પણ એવો જ વિવેક રાખવાનો. આ નકામાના પ્રસંગો, લૌકિક પ્રસંગોમાં શુકરા જવું જોઈએ,
સુકરા એના વિચાર કરવા જોઈએ, સુકરા એની ચર્ચા કરવી જોઈએ, એ બધામાંથી નીકળી જવું જોઈએ. એ કરવા યોગ્ય નથી, લોકોનો પ્રસંગ કરવા યોગ્ય નથી. અને એ જ એક ભય વિચારવાનને ઘટે કે આ જ્ઞાન પ્રાપ્તિ થાય તો આ બધું મને કાંઈ નડે નહીં, એવું જ છે. એટલે કે જ્ઞાન પ્રાપ્તિ કરવા સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. એને જો ભય રાખવા જેવો હોય અને ચિંતા કરવા જેવી હોય તો એક જ છે કે હું મારો સમય કેમ આમ વેડફી રહ્યો છું, મને પછી આ સમય વેડફાઈ જશે તો મારે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરવાના છે, કેવી રીતે થશે? એટલે એમાં તો પુરુષાર્થ બતાવે છે કૃપાળુ દેવે કે જ્ઞાન પ્રાપ્તિ સિવાય બીજો કોઈ એને વિચાર ન હોય, બીજી કોઈ ઈચ્છા હોય નહીં. પહેલા જે વાત કરી દીધી, વિચારવાનને બીજી ઈચ્છા હોય નહીં. અજ્ઞાનને દૂર કરવા સિવાય અજ્ઞાનની નિવૃત્તિ છે. જ્ઞાન પ્રાપ્તિમાં કંઈ પણ અંતરાય હોય તો એને દૂર કરે, કેમકે એ બધા જ એને આ દુઃખનું કારણ છે, એને કારણે જ એ આ સંસારરૂપી જેલમાં ફસાઈ જાય છે. એટલે એ જ એક વિચાર એને હોવો જોઈએ. બહુ સરસ વાત કરી છે. આગળ લખે છે કે મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. નિર્ગ્રંથ એટલે મુનિ, જેને ગ્રંથી ભેદ થયો છે, જેને આ બધા પરિગ્રહો છૂટી ગયા છે, અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ જેને ત્યાગ્યા છે, એવા નિર્ગ્રંથ નિર્ગ્રંથ એને પછી પરિસ હોય તો એનું લક્ષ થતું નથી. પરિસ જે છે એને ખરેખર સાચા અર્થમાં જોઈએ તો એ ભોગવતાય નથી. પરિસ આવે પણ એમાં તો એમનું લક્ષ્ય જતું નથી. પણ છતાં અહીંયા એક વાત લીધી છે, એટલે કહે છે કે મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. એટલે કે એવા પરિસ આવે તો પણ ઠીક છે. તે પરિસનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસ અને દર્શન પરિસ એવા બે પરિસ પ્રતિપાદન કર્યા છે. હવે મૂળ વાત કરવી છે, પરિસ એટલે બાહ્યમાં પરિસ, એને તો જ્ઞાની ધર્માત્મા એવા એવા નિર્ગ્રંથ મુનિ જે છે એને તો એ ગણતા નથી, એનું તો લક્ષ કરતા નથી. પણ જીવને જો કોઈ મુખ્ય પરિગ્રહ પરિસ હોય, આપણે 22 પ્રકારના પરિસની વાત કરીએ છીએ, પણ ખરેખર કોઈ પરિસ હોય તો આ પરિસ છે, અજ્ઞાન પરિસ અને દર્શન એટલે કે અદર્શન પરિસ. જ્ઞાન દર્શનનો જ્ઞાન દર્શન એ જ્ઞાન દર્શન નથી અને અજ્ઞાન વર્તે છે એ જ મોટામાં મોટો પરિસ છે, એ સમજવાનું છે. અને એ પરિસ ને એને દૂર કરવાનો છે. એ છે કે તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા જ્ઞાન પરિસ અને દર્શન પરિસ એવા બે પરિસ પ્રતિપાદન કર્યા છે. એટલે દર્શન પરિસ એટલે અદર્શન, એટલે જ્ઞાન અને અદર્શન. અદર્શન કહીએ એટલે એમાં શ્રદ્ધા પણ નથી અને પ્રતીતિ પણ નથી, અને અજ્ઞાન એટલે જેમાં આત્માનું જ્ઞાન પણ નથી, એવા પરિસ. એ બે પરિસ છે, એ બે મોટા પરિસ જીવ અત્યારે એ સહન કરી રહ્યો છે, સુકરા સહન કરી રહ્યો છે. એ પરિસરને દૂર કરને પ્રભુ, એને એ પરિસર જાગતા નથી કે પોતાને આ રાદિનો છે અને સમ્યક તો નથી થયું. આ મોટામાં મોટો પરિસર છે, પેલા 22 પરિસર તો એની આગળ કાંઈ છે જ નહીં. આ પણ જ્યારે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી જાય અને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરે છે, પછી કોઈ પરિસર રહેતા જ નથી. એ બધા કહેવા માત્ર પરિસર છે. એ બીજાઓને લાગે કે આમને પરિસર છે, બીજાઓને લાગે કે મુનિ પરિસર સહન કરે છે, ઠંડી સહન કરે છે, તાપ સહન કરે છે, આ બધું સહન કરે છે, પણ એ પરિસર નથી. એ તો આત્મામાં હોય છે. આ અજ્ઞાન અને આ અદર્શન પરિસર એ બેની વાત કરી છે. એટલે કે આમ પરિસર જો દૂર કરવા જેવો કોઈ પરિસર હોય તો મિથ્યાત્વનો પરિસર છે, એ દૂર કરવા યોગ્ય છે. અને એને માટે આગળ વાત લખે છે એ છે કે કોઈ ઉદય યોગનું બળવાન પણ હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય. જો એવો ઉદય પણ આવ્યો હોય, સત્સંગ પ્રાપ્ત થયો હોય, સદગુરુના વચનો પ્રાપ્ત થયા હોય, સત્પુરુષ નિદ્રા પણ પ્રાપ્ત થઈ હોય, છતાં પણ જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલતી હોય, એને હિંમત ન ચાલી શકતી હોય,
મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી, સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો, કે આ બધું મળ્યું આમ છે તેમ છતાં પણ મને કેમ જ્ઞાન નથી થતું, મને કેમ એવી પ્રતીતિ થતી નથી, કેમ મારી એક સરખી રૂચિ જળવાઈ નથી રહેતી, એવી મૂંઝવણ પણ આવે, એવી મૂંઝવણ પણ થાય, તો એ મૂંઝવણ કરવા કરતા એ મૂંઝવણનો ઉપાય કરવો. મૂંઝવણમાં રહેવું નહીં, કેમ આમ થાય છે, કેમ હવે થતું નથી, એમ નહીં, એને બદલે એનો ઉપાય કરવો. એ અજ્ઞાનને કારણે એ બધું છે, તો એ અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય કરવો. મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી, સત્સંગ વધારવો, સત્પુરુષની નિદ્રા પ્રાપ્ત થતી હોય તો એને પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવી, એવા સત્સંગમાં વારંવાર જવું, રહેવું, સ્વાધ્યાય વગેરે કરવા, જ્યાં એ વાત ચાલતી હોય ત્યાં જવું, રૂચિપૂર્વક જવું, એ વાતને સાંભળવી પણ સમજીને, ગમે તેવા સત્સંગમાં ના જવાય જેને સત્સંગ કહેવાય નહીં અને માત્ર ધર્મના નામે જે બધી વાતો ચાલતી હોય ત્યાં સમય ન વેડફી નાખવો. સત્સંગ માટે કાંઈ બીજા પાસે જવું જરૂરી છે એમ નહીં, શાસ્ત્ર દ્વારા એ સત્સંગ થાય, કેમ કે ત્યાં સત્પુરુષની વાણી છે, સત્પુરુષની વાણી સાથેનો સંગ કરીએ એ ઉત્તમ સત્સંગ છે. સત્પુરુષની સાક્ષાત વાણી હોય એટલે સત્પુરુષ બિરાજમાન હોય એ તો બહુ સારી વાત છે, પણ ન હોય પણ એમની વાણી હોય, ગુરુદેવની વાણી, તો એ સાંભળીએ એ સારામાં સારો ઊંચામાં ઊંચા ઊંચો સતનો સંગ છે, એ સત્પુરુષનો સંગ છે, એ સત્સંગ છે. એટલે બીજે બહાર ક્યાંય જવું એવું જરૂરી પણ નથી. તમને સમજ પડતી હોય, ન સમજ પડતી હોય તો ફરી ફરીને સાંભળવું, એ સાંભળવામાં આવે તો પણ એ સત્સંગ છે. એટલે સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો, મન વાણી કાયાથી એની જ ભાવના કરવી કે બસ આ સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. શરીરની બીજી બધી નકામી પ્રવૃત્તિઓ કરવા કરતા શાંત ચિત્તથી, શાંત મનથી બેસી અને આવો સત્સંગ કરવો અને મૂંઝવણ છોડી દેવી, ક્યારે થશે, શું થશે, કેમ થશે, ના, એને બદલે એમાં વધારે પ્રયત્ન કરવો. આપણને કોઈ વસ્તુ ના આવડતી હોય તો એને માટે થઈને શીખવાનો વધારે પ્રયત્ન નથી કરતા, કે પછી એને માટે ચિંતા કરીએ છીએ, ચિંતા કરે છે એ સફળ નથી થતો, પણ વધારે પ્રયત્ન કરે છે એ સફળ થાય છે. આ તો વ્યવહારમાં પણ એમ જ હોય છે. એટલે કૃપાળુદેવે એ વાત કરી છે કે વિશેષ આરાધવો તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. જો આવી ગયા, મૂળ વાત આ કરવી છે કૃપાળુદેવને. વિશેષ પુરુષાર્થ કરવામાં આવશે તો અજ્ઞાનની નિવૃત્તિ થશે, કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું સી રીતે રહી શકે. જો આ કારણ આપ્યું કે અજ્ઞાનની નિવૃત્તિ આ રીતે થશે, કઈ રીતે થશે, કે પોતે સત્સંગ કરશે, સત્પુરુષની નિશ્રામાં રહેશે એ પ્રમાણે રહેશે, અને મૂંઝવણ આવી હશે તો મૂંઝવણને છોડી દેશે અને વધારે ને વધારે એવો પુરુષાર્થ કરશે તો પછી અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ થશે તો એનું કારણ સમજાવે છે, કેમ કે નિશ્ચય એ જ ઉપાય છે. કયો ઉપાય છે? કયો ઉપાય છે? સત્સંગ એ જ ઉપાય છે. અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે અને એને એ અજ્ઞાનથી નિવૃત્ત થવું છે. એક તો એ સત્સંગનો ઉપાય વિશેષ કરી રહ્યો છે અને બીજું એની અંદરમાં એવી રૂચિ થઈ છે કે ના, મારે આ અજ્ઞાનથી નિવૃત્ત થવું છે એવી એની મનોકામના પણ છે અને એવો ઉપાય પણ કરી રહ્યો છે, તો પછી હવે એ અજ્ઞાનને રહેવા માટેનું કોઈ કારણ રહેશે? ના, અજ્ઞાન નિરાધાર થઈ ગયું, એને કોઈ અજ્ઞાનને રહેવા માટેનો કોઈ આધાર રહ્યો નહીં, અજ્ઞાન નિરાધાર થયું. અને એવું અજ્ઞાન નિરાધાર થયું છતું એ પછી સી રીતે રહી શકે, એટલે કે ન રહી શકે, એટલે કે અજ્ઞાન જાય જ, જ્ઞાન પ્રકાશ થાય જ. બહુ સરસ વાત મૂકી છે. એકમાત્ર પૂર્વ કર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. કોને? અજ્ઞાનને. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એટલે એ
પણ એવા કર્મના ઉદયો આમે જીવના શું કરે, જીવને કાંઈ કરતા નથી. જીવ જ્ઞાન ભાવે પરિણમવા ધારે તો એ કરી શકે છે. તો કે છે કે એકમાત્ર પૂર્વ કર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વ કર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે. એટલે કે એ કર્મના ઉદયો જે છે એ કાંઈ બેસી રહેવાના નથી, એને સ્થિતિબંધ હોય છે અને એમાં આપણે જાણીએ છીએ કે એમાં ફેરફાર થાય છે, એમાં ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ બધું થાય છે ને. કર્મના ઉદયો આવે એ પહેલા હજી એ પડેલા કર્મના ઉદયો એમાં ફેરફારો થાય છે ને, અને નવા એવા જ્યારે આવો પુરુષાર્થ ઉપડ્યો હોય, સ્વરૂપના લક્ષે સત્સંગ થતો હોય અને એ જ ભાવના ભાવતા હોઈએ, તો નવા જે કર્મનો બંધ પડે એ બંધ પેલા અજ્ઞાનના જે એટલે કે જ્ઞાનાવર્ણીયના જે કર્મ જે છે એના ઉદયો વગેરે જે છે એને મોડા પાડી નાખે છે, એની અસર પછી એટલી રહેતી નથી. એ વાત અહીંયા કૃપાળુદેવે કરી છે કે પૂર્વકર્મ નિવૃત્તિ ની વાત અહીંયા લીધી છે કે એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી, એટલે પેલા અજ્ઞાનને. અને એ પૂર્વકર્મનો યોગ તે તો જે જીવને સત્સંગ સત્પુરુષનો યોગ થયો છે એટલે એનો યોગ છૂટી જાય છે, કર્મનો જ્ઞાનાવરણીય કર્મનો યોગ એને રહેતો નથી એમ કહે છે. અને પૂર્વકર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે. અને એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. આકુળ વ્યાકુળપણું મને આટલું નથી ખબર પડતી, હજી કેમ થતું નથી, તો કે એવી આકુળતા વ્યાકુળતા છોડી દેવી એનું નામ ધીરજથી સહન કરવું. એની વ્યાખ્યા કરી છે કૃપાળુદેવે કે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. એમ નહીં કે અમે તો પામર છીએ, અમે શું કરી શકીએ, આ પામરતા પામરતા કયા કરવું, ના એવા રોદણા રોવા નહીં એમ કે છે. એ અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિસહ કહ્યો છે. જો બંને વાત સાથે કરી દીધી છે, પરમાર્થ પણ દર્શાવ્યો છે અને આને આ રીતે પરિસહ કહ્યો છે. કઈ રીતે પરિસહ કહ્યો છે કે અજ્ઞાનને કારણે જ આ બધું છે. પેલા 22 પ્રકારના પરિસહની તો કોઈ વાત અહીંયા લીધી નથી, અને એ પરિસહ એને આ રીતે સહન કરવાનો કે ધીરજ રાખીને કે ભલે અત્યારે કદાચ જ્ઞાનના ઉઘાડ ઓછા છે, કોઈ વસ્તુ સમજમાં નથી આવતી, તો પણ સત્સંગ અને એ તરફનો બળવાન પુરુષાર્થ ચાલુ રાખવો, હતાશ ન થઈ જવું, અથવા તો એમ નહીં કે અમે ક્યાંથી કરી શકીએ, અમે એ કરવા માટે સક્ષમ નથી એવો વિકલ્પ ન લાવવો, અથવા તો અમે પામર છીએ એમ વિચારવું નહીં. દીન ભાવે નહીં, ગરીબ ભાવે નહીં, પરંતુ અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ અને કર્મના ઉદયને કારણે કદાચ કોઈક વસ્તુ એ રીતે છે તો ઠીક છે, એ ચાલી જશે. કર્મનો ઉદય કોઈને ક્યારે કાયમ બેસી રહ્યો નથી, તો જવાનું જ છે. એમ અંદરમાં વિશ્વાસ અને બળ સહિત આખો પુરુષાર્થ કરવાનો છે, અને એમ એને મૂંઝવણને પોતે જાતે ટાળવાની છે. અને એવી એ જે મૂંઝવણ વગેરે જે છે એ પરિસહ એ રીતે એને સહન કરવાનો છે, સાથે પુરુષાર્થ કરીને સહન કરવાનો છે એમ કહેવાનો આપે છે. એટલે એ પ્રમાણે પરમાર્થ કહીને પરિસહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બે પરિસહનું સ્વરૂપ લખ્યું છે. આ બે પરિસહ કયા? જ્ઞાન અને દર્શનના. અજ્ઞાન એ પરિસહ છે અને અદર્શન અપ્રતિભાસ એટલે પ્રતિભાસ નથી થતો અથવા તો અશ્રદ્ધાન એ પરિસહ છે. એટલે એ બે પરિસહનું સ્વરૂપ લખ્યું છે. અને એ પરિસહ કેવી રીતે સહન કરવો? સહન કરવો એટલે એમને એમ કાંઈ પણ કર્યા વગર રહી જવું એમ સહન કરવું એમ નથી થતું. સહન કરવાનો અર્થ એમ નથી થતો અજ્ઞાન વર્તે છે અને કોઈ કે અમારે જ્ઞાન નથી કરવું ને, એમને એમ અજ્ઞાન ભાવે તો એને એ અજ્ઞાન પરિસર સહન કર્યો ન કહેવાય. એને તો ખ્યાલ એ નથી કે અજ્ઞાન ભાવે છે. અજ્ઞાન પરિસર અથવા તો દર્શન એને નથી, પ્રતીતિ નથી, એનો પરિસર સહન કર્યો એમ ક્યારે થાય? કે એને સમજી અને એને દૂર કરવાનો પ્રયાસ કરે ત્યારે એ પરિસર સહન કર્યો કહેવાય. એમ પરિસર સહન કરવાની વાત છે. બાકી તો મોટાભાગના જીવોને અજ્ઞાન છે અને આત્માની પ્રતીતિ કાંઈ છે જ નહીં,
તો એવો પરિસર એને પરિસર તરીકે જોતાય નથી ને એમને એમ જીવન પૂરું કરે છે, એમને ક્યાં પરિસર લાગે છે. પણ આને પરિસર સમજી અને એને સહન કરવો એટલે એમ કે ક્યારે જાય એને ટાળવા માટેનો ઉપાય કરવો, એ પરિસર સહન કર્યો કહેવાય. ટાળવાનો ઉપાય જ નથી કરતો તો સહન શું કર્યું? અને ટાળવાનો ઉપાય પણ બતાવ્યો કઈ રીતે સત્સંગ દ્વારા એને વધારવો, જેટલું છે એના કરતા સત્સંગને વધારવો, અને મૂંઝવણમાં ના પડવું. મૂંઝવણ થાય તો પણ મૂંઝવણમાં પડી ન જવું, એમાં સમય વેડફી ન નાખવો, એને બદલે વધારે બળવાન પુરુષાર્થ કરવો. અને એમાં પણ એમ જ કે થશે જ, અજ્ઞાનને ઉભા રહેવા માટે, અજ્ઞાનને ટકવા માટે બીજું કાંઈ નથી. અજ્ઞાન રહે જ નહીં, કેમ કે મારો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો અજ્ઞાન ક્યાંથી રહેશે? નિશ્ચયથી તો એમ જ છે, એ વાત કરી ને કૃપાળુદેવે, કે નિશ્ચય તો એવો જ છે. તો પછી પેલા કોઈક કર્મના ઉદયને કારણે કાંઈક છે તો એ ક્યાં સુધી, કેટલો સુધી ટકવાનું છે? એક તરફ પુરુષાર્થ પણ છે અને બીજી તરફ પોતાનો સ્વભાવ પણ જ્ઞાન સ્વભાવ છે, તો પછી અજ્ઞાન ક્યાંથી રહેવાનું છે? અજ્ઞાન ઉભું રહેવાનું જ નથી. આ વાત કૃપાળુદેવે આમાં કરી છે. કે છે આગળ કે આ પરિસરનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. એ ઉદય છે અને ઉદય સમજવાનો એથી વિશેષ કાંઈ સમજવું નહીં. પણ એથી એ ઉદય કંઈ મારું બગાડી નાખે છે? ના. કોઈ પણ કર્મનો ઉદય મારા સ્વરૂપને પ્રભાવિત કરે છે? ના. મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો જ્ઞાન આનંદ સ્વરૂપ જ રહે છે. કર્મના ઉદયને વિશે જ રહ્યા. હું જ્યાં સુધી એ કર્મના ઉદયને મહાત્મા આપું નહીં, એનું મહત્વ સ્વીકારું નહીં, ત્યાં સુધી કર્મના ઉદયો દૂર જ રહે છે. એ મારી ઉપર કાંઈ પ્રભાવ પાડતા નથી. હું સામે ચાલીને કર્મના ઉદયોને સ્વીકારું છું. કરી રહી, અમે તો પામર છીએ, અમને તો જ્ઞાન નથી, અમને ક્યાં સંસ્કૃત આવડે, અમને ક્યાં અર્ધમાધવી આવડે, અમે આ વસ્તુનો અર્થ પણ કરી શકતા નથી. અરે અરે, એમ કરીને રોદડા રોવાથી શું થવાનું છે? એ કર્મના ઉદયની સામે ચાલીને ગયો. કર્મનો ઉદય એવો વર્તે છે કે આ ભાવની અંદર તમને સંસ્કૃતમાં કે અર્ધમાગ્નિનું કે એવું વિશેષ જ્ઞાન નથી, કે એવી એટલી બધી સ્મૃતિ નથી કે દિવસમાં તમે 100 શ્લોક કંઠસ્થ કરી શકો. બરાબર, નથી તો નથી, આપણને બધાને નથી, તો શું થઈ ગયું? પંચમ કાળને વિશે એવા મહાપુરુષો જલ્લે જ મળે કે જેને એટલું જ્ઞાન વગેરે હોય, એવા ઉઘાડ હોય અને એના અર્થ કરી શકતા હોય, બહુ ઓછા હોય. તો શું થઈ ગયું? એ તો કર્મનો એવો ઉદય છે કે જેમાં આપણને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એવો વર્તે છે. પણ છતાંય મારું જ્ઞાન તો પૂર્ણ જ છે, પરિપૂર્ણ જ છે, એ ઉદયને આધીન નથી. અહીંયા તો એ વાત આમાંથી નીકળે છે. એટલે કર્મનો ઉદય હોય તો એ શું છે? હું જ્ઞાન સ્વભાવી છું કે નહીં, બસ આ વાતને પકડવાની છે આમાંથી. જ્ઞાન સ્વભાવી છું તો છું, ભલે ઉદય એમ રહ્યો, નથી આવડતું કરીને પામરતા લાવી અને મૂંઝવણમાં પડી જવાનું છે એમ નથી. એને પરિસર તરીકે લેવાનું છે ને, એ પરિસરને દૂર કરવાનો છે. એટલે કે સહન કઈ રીતે કરીએ છીએ? તો કે જ્ઞાન ભાવે થઈને અને એનો વિશેષ પુરુષાર્થ કરીને. આ વાત કરી છે, જરા જુદી રીતે વાત કરી છે, પણ એ વાતને એ સમજવાની છે કે આ પરિસરનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. હવે ધીરજને માટે વાત કરી છે. ધીરજનો અર્થ શું? પાછો ધીરજ એટલે ધીરે ધીરે થશે એમ નહીં. ઘણાને મનમાં એમ જ છે કે ધીરજ રાખવી એટલે થાય છે, ધીરે ધીરે થાય છે. પ્રમાદ, ધીરજમાં પ્રમાદ હોતો નથી. ધીરજમાં જો પ્રમાદ આવી જાય તો સમજવું કે ધીરજ નથી. ધીરજનો અર્થ તો અહીંયા સમજાયો છે. કે છે કે પણ તે ધીરજ એવા અર્થમાં કઈ નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે અને ઉદય છે. તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે કે ધીરે ધીરે થશે, જ્યારે થાય ત્યારે ઠીક છે, સત્પુરુષનો યોગ પણ થવો હશે ત્યારે થશે, ધીરજ રાખીએ છીએ અમે. ના, એ ધીરજ નથી રાખતો ભાઈ, તું પુરુષાર્થ નથી કરતો, પ્રમાદ સેવે છે. એને ધીરજ ન કહેવાય. ધીરજનો અર્થ એવો નથી થતો. ધીરજની અંદર પુરુષાર્થ હોય, ધીરજ હંમેશા પુરુષાર્થપૂર્વક હોય, પ્રમાદપૂર્વક ન હોય. ધીરજ પુરુષાર્થપૂર્વક હોય, પ્રમાદપૂર્વક ન હોય. આપણે ઘણા કહેતા હોય છે વ્યવહારમાં, ધીરજ રાખો ધીરજ રાખો. પણ ધીરજ રાખો એટલે પુરુષાર્થ છોડી દેવો?
અરે બળવાન પુરુષાર્થ કરવો, બમણા જોરથી પુરુષાર્થ કરવો, એના એના સંબંધીની ચિંતા છોડી દેવી, પણ પુરુષાર્થ ના છોડી દેવો. ધીરજ રાખવી એટલે એ ધીરજ છે. ધીરજ તો એની એના ફળની પ્રાપ્તિ વિશે જે ઉદ્વેગ ચાલી રહ્યો છે, જે ચિંતા ચાલી રહી છે, એમાં ધીરજ રાખવાની છે કે ના એનું ફળ બરાબર આવશે જ. ધીરજ શેને માટે રાખવાની? કે એનું ફળ ક્યારે આવશે, કેવું આવશે, એની જે ચિંતા એને માટે ઉદ્વેગ જે છે એ છોડવા માટે એમાં એમ ધીરજ રાખવાની છે કે ના એનું ફળ બરાબર આવશે, એનું ફળ પ્રાપ્ત થશે જ, એ એમાં ધીરજ રાખવાની છે. પણ પુરુષાર્થમાં ધીરજ હોય? પુરુષાર્થ તો બમણા જોરથી કરવાનો હોય. કેટલી સરસ રીતે કૃપાળુએ વાત કરી દીધી કે જુઓ જીવો ધીરજનો અર્થ આવો ઊંધો કરશે, કે પણ તે ધીરજ એવા અર્થમાં કઈ નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો, વિલંબ ના કરવો એ ધીરજ નથી. અને ઉદય છે, માત્ર ઉદય છે એટલે ધીરજનો અર્થ પુરુષાર્થપૂર્વક, પુરુષાર્થપૂર્વક ઉદય હોય. અને ધીરજ તો શેમાં રાખીએ છીએ આપણે? એનું ફળ જે આવે તેને માટે આવશે, એમાં ધીરજ રાખવાની છે. પુરુષાર્થમાં કાંઈ પ્રમાદ કરવાનો નથી, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. હવે એ પછીથી કૃપાળુદેવે બીજી વાત લખી છે, બહુ સુંદર વાત છે, બીજો ભાગ એમ કહી શકાય આ પત્રનો. અહીંયા કૃપાળુદેવ કહે છે, લખે છે કે તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશા મૂંડ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. તીર્થંકર ભગવાનની વાણીમાં તો પરમ સત્ય પ્રકાશ્યું છે, પણ જીવ પોતે જ દિશા મૂંડ રહેવા ઈચ્છે છે. દિશા મૂંડ એટલે એને દિશા સૂજે નહીં, અને એને એમ રહેવું છે, એને સાચી દિશા શોધવી નથી. કેમ? શેની સાચી દિશા? મોક્ષ માર્ગની સાચી દિશા, સાચો પુરુષાર્થ, સાચો પ્રયત્ન એને કરવો નથી, એટલે એ એમ જાતે જ દિશા મૂંડ રહેવા ઈચ્છે છે. ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, એનો બીજો કોઈ ઉપાય થઈ શકે નહીં. કોઈ જ્ઞાની પુરુષ એવા જીવને ઉપાય બતાવી શકે નહીં જેને મૂંડ દ્રષ્ટિ છે, એ એમને એમ મૂંડ રહેવા માંગે છે તો એને કાંઈ કરી શકાય નહીં. દિશા બતાવી શકાય પણ માર્ગે એને ચાલવું પડે. દિશા મૂંડ રહેવા જે માંગતો હોય એને આપણે એ દિશા બતાવીએ અને એ દિશા મૂંડ રહી અને એના એ દિશામાં જવું કે ન જવું, શું કરવું, છતાંય ન જાય તો એમાં બીજું શું કરી શકાય, એ વાત કરી છે કે ઉપાય એને માટે કાંઈ થઈ શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એટલે દિશા મૂંડ ન હોય અને સાચી દિશા માટેનો એનો પ્રયત્ન હોય અને કોઈ સાચી દિશા બતાવે એટલે એવો ઉપાય બતાવે મોક્ષ માર્ગનો, તો એને એ અપનાવે, સમજે અને પોતે જાતે એવો પુરુષાર્થ કરે, મોક્ષ માર્ગમાં આગળ વધે તો મોક્ષ સહજ છે, એમ કે છે. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, એ સમજવું કંઈ અઘરું નથી. કેટલાક લોકો આ ધર્મની વાતને અઘરી બહુ કરી નાખે, એવા વિશ્લેષણોને એટલું બધું કરે કે વિચારા સામાન્ય માણસને તો બધા નય ને આ ને તે ને બધું સમજાય જ નહીં, એટલે એમને લાગે કે આ તો ધર્મ કરવો તો બહુ અઘરો છે. ગુરુદેવે સહેલી રીતે, સહેલાઈથી કહ્યું હોય, આગમની ગંભીર એવી વાત હોય એને ગુરુદેવે અધ્યાત્મ એનામાંથી કાઢી અને સરળ રૂપે સમજાવી હોય, અને કેટલાક લોકો એને ગૂંચવી નાખે, એટલે બિચારા સામાન્ય જેને આ ભાષાના અને વ્યાકરણના અને બહુ બધા ખ્યાલ ન હોય એને એમ લાગે કે આ તો ધર્મ બહુ અઘરો, બહુ અઘરું લાગે. અહીંયા કહે છે કે એ સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. શું કહ્યું? એ સમજવું વિકટ નથી, સહેલું છે, સહજ સ્વરૂપ છે. તો કોનું કોનું સહજ સ્વરૂપ સમજવું છે? બીજાનું સ્વરૂપ સમજવું છે. જો બીજાનું સ્વરૂપ સમજવું હોય, બીજાની વાત સમજવી હોય, તો પેલો જેટલી વાત કરે એટલી જ આપણને પ્રાપ્ત થાય. એ ગોપવે, એ ન કહે
અમુક વાત છુપાવી રાખે તો આપણને ન મળે, પણ અહીંયા તો એ તો વાત નથી, બીજાના સ્વરૂપની વાત નથી, એટલે પોતાના સ્વરૂપની વાત છે તો એને ગોપવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોણ ગોપવે પોતાના સ્વરૂપને, કોણ ગોપવે છે? એટલે કે છે કે બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. આ તો પોતાની વાત છે, તો પોતાથી પોતે ગુપ્ત રહેવાનું સી રીતે બનવા યોગ્ય છે? પોતાથી પોતે ગુપ્ત રહેવાનું સી રીતે બનવા યોગ્ય છે? પોતે પોતાને ગુપ્ત કઈ રીતે રહે? પોતે પોતાને પ્રાપ્ત જ છે, પોતે પોતાને અગુપ્ત જ છે, પોતે પોતાને પૂર્ણપણે અગુપ્ત છે, પૂર્ણપણે પ્રાપ્ત છે, સહજ છે, એ વિચાર નથી કરતો, એ તરફ વળતો નથી. અહીંયા એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું સી રીતે બનવા યોગ્ય છે. પછી કહે છે કે પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે, અજ્ઞાન દશા એવી છે સ્વપ્ન એવી છે, તો કહે છે કે અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. એના વિશે ઘણો વિસ્તાર કરે છે. પહેલી વાત તો આપણે આ લઈએ કે સ્વપ્નની અંદર આપણને આપણું પોતાનું મૃત્યુ દેખાય એવું પણ લાગે, પણ એ કંઈ સાચું તો હોતું નથી. અને એ લઈ અને સમજાવે છે કે તેમ આ અજ્ઞાન દશા એ સ્વપ્નરૂપ યોગ છે, એમાં જીવને પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણું લાગે છે. પોતાનું શું નથી? શરીર. પોતાનું નથી એવું આ શરીર, એ વિશે જીવને સ્વપણું લાગે છે. આ જીવને પોતાને પોતાના નથી એવા, પોતાના નહીં એવા બીજા દ્રવ્યોને વિશે એ સ્વપણે માને છે, પોતાને એ રીતે માને છે, શરીર રૂપે પોતાને માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે. એટલે ખરેખર તો એ પોતાને સહજ રીતે પ્રાપ્ત હોવા છતાં એની આ ઊંધી માન્યતા છે ને, એટલે એ પોતાને સહજ પ્રાપ્ત થતો નથી. પહેલા ઉપર કહ્યું ને કે પોતાની વસ્તુ છે તો એને ગુપ્ત કઈ રીતે રાખે? ખરેખર એ ગુપ્ત રાખી શકે એમ તો છે જ નહીં, પોતાની વસ્તુ એને પ્રાપ્ત જ છે, અગુપ્ત જ છે. પણ એની એક ભૂલ મોટી એ થાય છે કે જે પોતાનું નથી એને એ પોતાપણે માને છે, સ્વપણે માને છે, એ પોતે શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને છે, સ્વપણે માને છે, અથવા તો બીજા પદાર્થો જે છે એને પોતાના માને છે, અને એ જ માન્યતા એ સંસાર છે, તે જ અજ્ઞાન છે, એ જ નરક આદિ ગતિનો હેતુ પણ એ જ છે, નરકનું કારણ પણ એ જ છે, એવી માન્યતા, મિથ્યા માન્યતા જે છે તે જે પોતે નથી એને પોતાનું માનવું, અથવા તો પોતે એ રૂપે માનવું, એવું પરને વિશે સ્વપણાની માન્યતા એટલે મિથ્યાત્વ, એ જ અજ્ઞાન છે, એ જ નરક આદિ ગતિનું કારણ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, આ શરીર મળવું એ બધું પણ એને કારણે જ છે, જન્મ મરણ થાય છે એ પણ એને કારણે જ છે, મિથ્યાત્વને કારણે જીવ ભવના ભ્રમણ કરે છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. આ બધા ભાવ આપણે કરીએ ને, આ મારો પુત્ર, ના મારા પિતા, કે આ શત્રુને, આ પત્નીને, આ પતિને, આ બધા જે ભાવ, અને એમાં પછી આપણે રાગ દ્વેષ કર્યા કરીએ છીએ, એ બધા ભાવ એ કલ્પિત છે, બધું એ બધું કલ્પિત છે, કેમ કે એ કોઈ શાશ્વત વસ્તુ નથી. કોઈ સંબંધ એક જીવનો બીજા જીવ સાથે શાશ્વત સંબંધ ક્યારેય હોય નહીં, કાયમી સંબંધ કોઈ જીવને કોઈ જીવ સાથે હોતો જ નથી. એકના એક જીવ સાથે આપણે અનેક પ્રકારના સંબંધ બાંધીએ છીએ, એટલે એ શાશ્વત સંબંધ હોતો જ નથી. ગયા ભાવમાં જે જીવ આપણો મિત્ર હતો, એ આ જ ભાવની અંદર આપણી પત્ની પણ બને, કે પતિ પણ બને, કે પુત્ર બને, કે પુત્રી પણ બને, ગમે તે હોય, એટલે કોઈ સંબંધ શાશ્વત નથી. શત્રુ હોય અત્યારે પુત્ર પણ બને, શું સંબંધ? કોઈ સંબંધ નથી. એટલે એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ જે છે, મિત્ર માનીએ છીએ તો પણ, એ બધા સંબંધ જે છે તે સંબંધ કેવા છે? કલ્પિત સંબંધ છે. એક જીવનો બીજા જીવ સાથે કેવો સંબંધ છે? તો કે બધા ભગવાન આત્મા છે, બસ બીજી કોઈ વાત નથી. બધા ભગવાન આત્મા છે, બધા પોતે પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, અને સ્વતંત્ર રીતે પોતાનો પુરુષાર્થ
કરે છે કોઈ કોઈનો પુરુષાર્થ પણ કરાવતું નથી. બાકી તો નિમિત્ત નૈમિત્તિક સંબંધો એવા હોય છે, પણ કોઈ કોઈને કાંઈ કરી દે કરાવી દે, કોઈ કોઈને કારણે એને ઉપાધિ છે કે કોઈ કોઈને કારણે સુખી કે દુઃખી છે, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે આ બધા જે ભાવ છે એ પણ કલ્પના છે, અને એવા કલ્પનાનું કારણ શું છે તો કે મિથ્યાત્વ છે, એ કલ્પનાના હેતુ છે. એટલે એવી કલ્પનાઓ બધી જીવને રહે છે એનું કારણ પણ એ મિથ્યાત્વ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. એટલે એવા મિથ્યા ભાવ મિથ્યાત્વની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. એટલે કે પોતાના સ્વરૂપને જ્યારે જેમ છે તેમ જાણે છે, અને જ્યારે એ શરીર સહિત પોતાને માનતો હતો એ માન્યતા ચાલી ગઈ ને જે છે એને જ પોતે પોતાપણે માને છે, બસ તો એમાં એને જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ થઈ જાય છે, અને એ જ અંશે મોક્ષની દશા છે. સમ્યક દર્શન, નિશ્ચયથી સમ્યક દર્શન જે પ્રગટ કરે છે એને સર્વગુણ એના અંદરમાં જે ચાલી રહ્યા છે પોતાનું જે સ્વરૂપ છે એનો એને અનુભવ થઈ જાય છે, અને એમાં પછી વારંવાર એકાગ્રતા કરતા કરતા છેવટે મુક્તિને પ્રાપ્ત કરી લે છે. એટલે કહે છે કે ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે, એટલે કે પેલો નિવૃત્તિ શેની કરવી છે, આ અજ્ઞાન દશાની જે અજ્ઞાન દશા સ્વપ્નરૂપ યોગ છે એની નિવૃત્તિ, જે મિથ્યાત્વ છે એની નિવૃત્તિ કરવી છે. એટલે કહે છે કે એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે, એને સાધન કયા છે, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. એટલે કે બધો પુરુષાર્થ એ તરફનો જ કરે, પુરુષાર્થ એમ નહીં કે પાર્ટ ટાઈમ, થોડુંક આ ને થોડુંક આ, થોડુંક ફરવા ફરવાનું પણ હોય ને થોડો સ્વાધ્યાય પણ કરીશું, એમ ન હોય ભાઈ. પુરુષાર્થને જરાય ગોપવો નહીં, બીજે ક્યાંય પુરુષાર્થ હોય જ નહીં, અમારો પુરુષાર્થ માત્ર અમારા આત્માને વિશે જ, એમ જયારે ફૂલ ટાઈમ, આ તો બધી વાત છે પ્રભુ, બાકી પાર્ટ ટાઈમ કોઈ વાત નથી. આ બધા બેસે છે સ્વાધ્યાયમાં એટલે આપણે પણ બેસીએ, નહીતર પછી ખરાબ લાગશે, એવી વાત ન હોય. ત્યાં પુરુષાર્થ ગોપીઓ કહેવાય, તમારો પુરુષાર્થ એવો છે કે તમે ઘણું બધું કરી શકો છો તો આમાં કેમ ન કરો, આમાં કેમ ન કરીએ. શક્તિ કેટલી છે, શરીરની શક્તિનો વિચાર કરીએ તો શરીરમાં પણ ઘણું સામર્થ શક્તિ પડ્યા છે, તો એ બધું ધર્મ કાર્યની વિશે એ કેમ નથી ઉપયોગમાં લેતો. અને બીજે બધે કામ કરવું હોય ત્યારે તો બધી શક્તિ એની ફૂટી નીકળે છે, અને ધર્મની વાત આવે ત્યારે નિર્માલ્ય થઈને બેસી જાય છે, બીજે બધે મગજ દોડાવે છે, પણ અહીંયા ધર્મની વાત આવે. ગુરુદેવ ઘણી વાર કહે છે કે એને વાણિયાને ચોપડા, એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો એ આવડે, એક એક દિવસનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો એને આવડે, અને અહીંયા આ સમજાવીએ છીએ એ સમજવું હોય તો એને અઘરું પડે. આ બધું પુરુષાર્થ ગોપ્યો કહેવાય. પોતાનો જે પુરુષાર્થ છે, અનેક પ્રકારે પોતાની જે શક્તિ જે છે વર્તમાનમાં પ્રગટ જે છે, એને સહેજ પણ ગોપ્યા વિના, જરાક પણ બાકી રાખ્યા વિના પૂર્ણપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે લગાવવી જોઈએ, એમ કહેવાનો આશય છે. પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, નહીતર કાંઈ સિદ્ધિ થાય નહીં. વધારે શું કહીએ, આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. જે આ બધું કરે છે ને તો એ ખરેખર આ સફળ ત્યારે થઈ જાય જો એ રીતે પોતે પોતાનો પુરુષાર્થ આદરે, તો એના પરિણામ એવા થાય તો પછી એને બધા વ્રત પણ થઈ ગયા, યમ નિયમ જપ યાત્રા ભક્તિ બધું એને થઈ ગયું, શાસ્ત્ર જ્ઞાન પણ થઈ ગયું. લખે છે કે આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એટલે કે એને એ સફળ થયા એમ કહી શકાય, એણે એ કર્યા એમ કહી શકાય, એ જ વિનંતી. તો એ રીતે આજે આપણે આ પત્ર 537મો અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. પ્રણમો પદ દેવ રતિ
ते